રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 6 ઓગસ્ટ મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે ગઈકાલે જ જમ્મુ કાશ્મીર સંલગ્ન કલમ 370 રદ કરી હતી. આજે લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ કર્યું હતું. બિલના પક્ષમાં 367 વોટ પડતા બિલ બહુમતીથી પાસ થઈ ગયું છે. અયોધ્યામાં રામ મંદિરનો કેસ વર્ષોથી ચાલી રહ્યો છે. ઝડપી નિવારણ માટે સુપ્રીમ કોર્ટે આ કેસની નિયમિત સુનાવણી હાથ ધરી છે. આજે પ્રથમ દિવસની સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ બાબરી મસ્જિદની જગ્યાએ પહેલા અન્ય બાંધકામ હોવાના પુરાવા માંગ્યા હતા. આ કેસમાં આવતીકાલે વધુ સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે કોર્ટ કાર્યવાહીના લાઈવ ટેલિકાસ્ટની માંગ કોર્ટે ફગાવી દીધી છે. જામનગરના વસઈ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે. આરોગ્ય કેન્દ્રને ઉત્કૃષ્ટ કામગીરી બદલ NQAS સર્ટિફિકેટ એનાયત થયું છે. ગત જૂન મહિનામાં ચેન્નઈથી 2 તજજ્ઞોની ટીમે એવોર્ડ માટે કેન્દ્રનું મૂલ્યાંકન કર્યું હતું. મૂલ્યાંકનમાં 94.20% સ્કોર મેળવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એવોર્ડ આપવામાં આવ્યો છે. જિલ્લાના પદાધિકારીઓએ કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર અજય વકાતર તથા તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દ્વારકા પંથકની ધર્મયાત્રા કરી હતી. તેમણે શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. તેમણે ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તેમણે દ્વારકાની શારદાપીઠમાં દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીના આશીષ મેળવ્યા હતા. આ તકે રાજ્યમંત્રીએ ચાતુર્માસ ઉત્સવ નિમિત્તે ₹2 લાખનો ચેક દંડી સ્વામીને અર્પણ કર્યો હતો. જામનગરમાં ડેન્ગ્યુની બીમારીએ ભરડો લીધો છે. ગઈકાલે ડેન્ગ્યુના 5 નવા કેસ નોંધાયા છે. દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જામનગરના હાપામાં રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું છે. LCBએ કુમાર આર મુગમ મદ્રાસીના મકાનમાં રેડ કરી હતી. રેડ દરમિયાન તીન પતિ રમી રહેલા 6 શખ્સો સહિત પોલીસે 7ની ધરપકડ કરી છે. ઉપરાંત પોલીસે કુલ 1,60,130નો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગરના યાદવનગરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સ્થાનિક લખમણભાઈ ગાગિયાએ પોતાના પર હુમલો કરવાનો આરોપ લગાવી 9 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સામે પક્ષે દર્શન ભાટિયાએ પણ 6 શખ્સો વિરુદ્ધ પોતાના પર હુમલો કરવાની ફરિયાદ કરી છે. અથડામણમાં વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટરના પતિને પણ ઈજા થયાના અહેવાલ છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ કરી છે. આ મુદ્દે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં સામાજિક કાર્યકર સજનબેન ચૌહાણે મીઠાઈ વેચી હતી. ન્યૂ સ્કૂલ પાસે કોર્પોરેટર મનીષ કનખરા, કેતન નાખવા વગેરે આતશબાજી કરી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.